તો આજે બગસરામાં નગરપાલિકાના 4 વોર્ડમાં 5 બેઠક માટેની પેટા ચૂંટણીનું મતદાન યોજાયેલ છે ત્યારે ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલો અને જિલ્લા ભાજપ પ્રમુખે પણ મુલાકાત લીધેલી। અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાની 4 વોર્ડની 5 બેઠકો માટે પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ તમામ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરેલ તૈયારી। હાલ બગસરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય આ તમામ બેઠકો કબજે કરવા ભાજપ દ્વારા પૂરો જોશ લગાડવામાં આવેલ। આ તકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલ અને વધુમાં જણાવ્યું હતું કે ત્યારે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય અને મતદારો ભારે ઉત્સાહ જોવા મળે અને ભાજપ કોંગ્રેસના આ ચૂંટણી જંગમાં ઉમેદવારો બહુમતીથી ચૂંટાઈને આવશે તેવા વિશ્વાસ સાથે ભાજપના ઉમેદવાર વિલાસબેન પાગડાળે જણાવ્યું કે હાલ બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણી યોજવામાં જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા ઉપસ્થિત રહીને ઉમેદવારો અને કાર્યકરોનો જુમ જુસ્સો વધારે છે ત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ 5-5 સીટો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ છે। અશોક મણવર, ZS TV, અમરેલી। મારું નામ વિલાસબેન પાગડાળ છે અને આ ટિકિટ મને ભાજપે આપી છે અને હું ભાજપમાં મત જીતીને જ આવીશ અને લોકોના કામ કરીશ। અમારા ઉમેદવાર વિલાસબેન ચતુરભાઈ પાગડાળ છે, એને આ દેશ લેવલની મહાન પાર્ટી, મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે એમની પસંદગી કરી છે અને અમને આ વોર્ડ નંબર 3માં સ્પષ્ટ બહુમતીથી અમે વિજય થશું